قال رسول الله صلى الله عليه وآله وسلم حسين مني وأنا من حسين. قال رسول الله نور عيني حسين مني أنا من حسين. حسين مني أنا من حسين. حسين مني أنا من حسين. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين مولانا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المنتجبين. أما بعد، فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه الكريم وقوله الحق، بسم الله الرحمن الرحيم: أحسب الناس أن يتركوا أن يقولوا آمنا وهم لا يفتنون. آمنا بالله، صدق الله العلي العظيم. اللهم صل على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم: رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. إن الله وملائكته يصلون على النبي، يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وآل محمد. مارا وديلو مارا نانا متبايو، السلام عليكم جميعا ورحمة الله وبركاته. حياة طيبة اوپر آپری مسلسل مجلس سوہیلی چھے، نے آپری گھنا رخ جویا حیاتن طیبانا، موروات ایمان اللہ اوپر، ایمان قیامت اوپر، ایمان نبوت اوپر، اللہ نی عدالت، امامت انے عمل صالح. આગળ જતા જોયા કે ખાલી ઈમાન ને અમલ સાલેહ કાફી નથી. ગઈકાલે આપણે સ્ટ્રેસ કર્યા, ખાસ જોર આપ્યા કે અગર આપણા અખલાક સારા નહીં હોય તો એ કદાચ અમલ સાલેહ દેખાશે નહીં, એની કિંમત નહીં હોય. અઈમ્મા તાહિરીન અલૈહિમ સલામ ની હદીસ પ્રમાણે ઉત્તમ ચીજ ઇસ્લામમાં અગર હોય તો આપણો હુસ્નુલ ખલ્ક યા આપણે કે સારા અખલાક. આજે જરાક આગળ આપને વધવું છે. આપને જોવું છે કે આપણે ઈમાન લઈ આવ્યા, અમલ સાલેહ બજા લાવ્યા, અખલાક સારા છે તો કાફી છે. ઇઝ ઇટ ઇનફ? આ દુનિયામાં આપણે જોઈ તો પૂરી આપણી મહેનત, પૂરી કોશિશ હોય છે બધેની, નાના મોટાઓની, જેમ બને એમ જિંદગીમાં જેટલો કમ્ફર્ટ આપણે મળી શકે આગળ જતા. તો આપણે પોતાને કહે કે હમણાં મહેનત કરે, આગળ જતાં આપણે હેરાન ન થાય, થોડું ઘણું સુખ મળી શકે. પણ જે હમણાં સૂતો આગળ જતાં એને મહેનત કરવી પડશે. તો બહેતર છે હમણાં મહેનત કરે, આગળ જતાં આપણે જરાક શાંતિથી રહી શકીએ, આપણો રિટાયરમેન્ટ જરાક આરામથી નીકળે. ધીઝ આર અવર થોટ્સ. પણ ભાઈઓ, બાય નેચર યંગ હોય, નાનો બાળક હોય કે બુઝુર્ગ ઇન્સાન હોય,
મિડલ એજ હોય, કોઈ બી હોય, એક ચીજ આપણને પસંદ નથી, એ કોઈ જાતની ઇમ્તિહાન યા ટેસ્ટ યા મુસીબત યા ટ્રાઇબ્યુલેશન, આવી ચીજ આપણે હાથ જોડે છે. દાખલા તરીકે આપણા ઘરમાં કોઈનું મોત થઈ ગયું, યા આપણે એ વિચાર કરીએ કે આપણાથી સન થઈ શકે કોઈનું મોત થાય, ડિફિકલ્ટ. ઘણી ફેરે આપણે સાંભળે છે આ ભાઈ ગયો, પછવારે કેટલાય એના ઉપર નિપતા હતા એ આપણને ખબર નથી. કઈ જાતની હોલો યા વોઇડ પછવારે મૂકીને ગયો છે એ આપણને કોઈ દી અહેસાસ નહીં થાય, કારણ કે આપણામાં મોત નથી થયું. કોઈ જાતની બીમારી આપણે જોઈ છે, તાકાત આપણામાં, અલ્લાહ ન કરે, અલ્લાહ ન કરે, કોવિડ જે હાલે છે, સાંભળે છે આપણે, મારા ને તમારામાં તાકાત છે, કેટલા ખોફથી આપણે રહીએ છીએ, ખુદાયા એને શફા દઈ દેજે પણ મને કોવિડ નહીં દેજે. કરેક્ટ, એને શફા દઈ દે, મને ઇમ્તિહાન નહીં આપતો, મારાથી સહન નહીં થાય. ટ્રુ ઓર ફોલ્સ? ગરીબી યા તો ફકીરી છે આપણામાં તાકાત? બધું કરજે માલિક, થોડો પૈસો આપજે કે હું આગળ જતા કોઈ પાસે હાથ લાંબો ન કરું. આપણી દુઆ છે, આપણી ખ્વાહિશો છે, આપણા ગોલ્સ છે લાઈફમાં. તો ટૂંકમાં ઇન્સાન પાસે કોઈ જાતની ખ્વાહિશ નથી યા કોઈ જાતની કેપેસિટી નથી કે આપણે દુઃખોને સહન કરી શકીએ. આપણે આ કેપેસિટી ક્રિએટ કરવાની છે. અકલ અગર વાપરે આપણે તો અકલથી કોઈ પણ ઇન્સાન ટ્રેન નથી થયો કે દુઃખોને સહન કરે. જરાક મારી સાથે આપણે જાય આસ્તે આસ્તે. યુ કાન્ટ યુઝ યોર બ્રેઇન્સ ટુ બેર પેઇન્સ, નો. અકલથી કોઈ ઇન્સાન દુઃખોને સહન નથી કરી શકતો. સહન કેનાથી થાય? પોતાના દિલથી, નફ્સથી, પોતાના શરીરથી. વી કાન્ટ ટ્રેન કે આને દુઃખ કહેવાય, હવે આને આમ સહન થાય, નોટ પોસિબલ. આપણે ઇન્સાન એ હાર્ડશીપને આપણે બેર કરે ત્યારે સમજી શકે કે આનો દુઃખ કેટલો મોટો છે, આ ઇન્સાન કેટલો દુઃખી છે. જ્યાર સુધી હું દુઃખમાં ન જાઉં, ડૂબું નહીં, ત્યાર સુધી મને ખબર નહીં પડે આ ડૂબો કેવી રીતના. ધીસ ઇઝ હ્યુમન રિયાલિટી. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે, ભલે તું પૈસાવાળો હો, ફકીર હો, તવંગરી હોય તારા પાસે, સ્ટેટસ હોય, પોઝિશન હોય, જે કોઈ ઇન્સાન તું હોય, એક ચીજ યાદ રાખજે, હું તને ટેસ્ટ કરવાનો છો. લકદ ખલકનલ ઇન્સાન ફી કબદ, સુરે બલદની આયત. અલ્લાહ સુબહાનહુ વ તઆલા શું કહે છે, એ ઇન્સાન તારી ખિલકત જે થઈ છે ને આ દુનિયામાં હું તને મોકલાવ્યો છો ને, યાદ રાખ જે કબદમાં તું રહીશ. કબદ એટલે શું? કોન્સ્ટન્ટલી સ્ટ્રગલિંગ, કોન્સ્ટન્ટલી ટોઇલિંગ, કોન્સ્ટન્ટલી પ્રોબ્લેમ સોલ્વ કરવાના, જાત જાતના પ્રોબ્લેમ્સ, શૌહરના પ્રોબ્લેમ, તો કોકને ઘરવાળીના પ્રોબ્લેમ, કોકને ઔલાદના પ્રોબ્લેમ, કોકને સમાજના પ્રોબ્લેમ, કોકને કોમથી પ્રોબ્લેમ, કોકને દોસ્તથી પ્રોબ્લેમ, પ્રોબ્લેમ એ પ્રોબ્લેમ, અને કોકને કમાવાના પ્રોબ્લેમ છે કે નહીં. આજે તમે બેસીને એક એક જણાને કહો આ પેપર અને પેન એવું લખો તો તમારા પ્રોબ્લેમ્સ કદાચ એની સાંજ રાતે થઈ જાય, નહીં પતે લિસ્ટ, પણ સામે જ્યારે આવે આપણે ખબર નથી પડતી. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે, એ મોમિન તું પોતાને મોમિન કહે છે,
તો સૂર્ય અંકબૂત જે 23મી રાતના પડે છે, અલ્લાહ સુબહાનહુ વ તઆલા આયા નંબર 2 માં કહે છે, એ બંદા, અહસિબન નાસુ અન યુતરકુ અન યકુલુ આમન્ના વહુમ લા યુફતનૂન. તું કહેતો જઈશ તું મોમિન છો, તું ક્લેમ કરે છે કે તું મોમિન છો બંદા, અને હું તને ટેસ્ટ નહીં કરું, હરગિઝ નહીં, ઇમ્પોસિબલ. હતા કે હદીસમાં છે, 40 દિવસ સુધી અગર કોઈ મુસીબત ના આવે કોઈ મોમિન ઉપર, તો એના ઈમાન ઉપર શક કરે. આસ્ક હિઝ હાર્ટ, હયાતે તૈયબા વાસ્તે આ એક પ્રિપરેશન છે. અગર આપણે આ ટેસ્ટ ફેસ ન કરે અને ટેસ્ટમાં પાસ ન થાય ત્યાર સુધી હયાતે તૈયબા વિલ રિમેઇન ઇન અવર ડ્રીમ. સલો અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અઝાદારી કર્યા, ઇબાદતો કર્યા, જન્નત જાશું. બસ સાંભળતા એવા છે. આપણે જરાક ડિફરન્ટ ડાયરેક્શનમાં જાય. આપણે નથી કહેતા એ ઇબાદત કાફી છે, નહીં, દેટ ઇઝ નોટ માય ટોક. અઝાદારી કરવા બાદ, ઇબાદત કરવા બાદ આપણે અગર કોઈ તકલીફ ન પડે, આપણે કહે અલ્હમ્દુલિલ્લાહ હવે જન્નત જાશું, ના, નોટ પોસિબલ. ભલે પછી 50 વર્ષની ઇબાદત હોય, ભલે પછી અહીંયા આપણને સજદગાના દાગા આવી જાય, આપને એમ લાગે આપણે જન્નતમાં જાશું. તમને ખબર છે કરબલાના મેદાનમાં હાફિઝે કુરાન ઘણા એવા હતા, ઇબાદત ગુઝાર ઘણા એવા હતા, અલ્લાહુ અકબર કેવા વાળા ઘણા એવા હતા. અસ્તાગફિરુલ્લાહ અસ્તાગફિરુલ્લાહ જ્યારે તલવાર ઉપાડે છે એહલે બૈત ઉપર, એહલે હરમ ઉપર, ત્યારે શું બોલે છે? અલ્લાહુ અકબર બોલે છે મુસલમાન. તો ખાલી ઇબાદત અને અઝાદારી કાફી નથી કે આપણે રસ્તા ઉપર હોય. જાત જાતના ટેસ્ટ હોય છે, જાત જાતની ઇમ્તિહાનો હોય છે કે આને ઇમ્તિહાન કરું પછી મને ખબર પડે મારો કોણ છે, શેતાનનો કોણ છે, મારો કોણ છે અને અજાઈનો કોણ છે, મારો કોણ છે અને પોતાની ખ્વાહિશ પરસ્ત કોણ છે. ત્યાર સુધી હું ટેસ્ટ નહીં કરું. સૂરે બકરામાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે, અમ હસેબતુમ અન તદખુલુલ જન્નતા. એ ઇન્સાન, તું ગુમાન લ્યાવે છે કે તું જન્નત જઈશ, વલમ્મા યાતિકુમ મસલુલ લઝીના ખલવ, અને તારા ઉપર એવી મુસીબતો નથી આવી યા એવા દિવસો નથી જોયો જે તારાથી પહેલા લોકો જોયા છે, અને તું કહીશ કે જેમ છે એમ કાફી છે હું જન્નત જઈશ. ખલાઉ મિન કબલિકુમ મસ્સતહુમુલ બાસા વદ્દરા વઝુલઝિલુ હત્તા યકુલર રસૂલ વલ્લઝીના આમનુ. અલ્લાહુ અકબર. એટલી તકલીફો લાકાને આપ્યો છો, અલ્લાહ કહે છે, એટલી તકલીફ ઓલાકાને આપ્યો છો, એટલી મુસીબતનો સામનો કરવો પડ્યો, ઓલાકાને હું શેક કર્યો છું, ઝલઝલો પેદા કર્યો છું ઓલાકાની સામે. છેવટે રસૂલ કે છે, લોકો નહીં, રસૂલ કે છે, હત્તા યકુલ રસૂલ વલ્લઝીના આમનુ માઆ, અને જે લોકો ઈમાન લાવ્યા હોય ઓલાકા કે છે, રસૂલ અને મોમિનીન કે છે, મતા નસરુલ્લાહ, અલ્લાહની નુસરત ક્યારે આવશે? બસ આ કાફી થયું. યા અલ્લાહ, ક્યાર સુધી તમને ટેસ્ટ કરીશ? એવા દિવસો આવ્યા છે, એવા દિવસો આપણને આવ્યા છે. આવ્યા હોત તો અહીંયા બેઠા ના હોત. તમને જાણવું છે એવા દિવસો કોણ ફેસ કરે છે, કોણ સામનો કરે છે? જરાક નજર કરે પલેસ્તીનમાં, આખી દુનિયા જાણે છે, આખી દુનિયા. કોઈ બી છાપો ઉપાડો, કોઈ બી મીડિયા લ્યો, અહીંયાનો હોય, ઉવાનો હોય, વેસ્ટનો હોય, ઈસ્ટનો હોય, નોર્થનો હોય, સાઉથનો હોય, કોઈ બીને ઉપાડો, બધાય કહે છે પલેસ્ટીન મઝલૂમ. પણ મઝલૂમ કેવા મઝલૂમ?
કે દીકરો ઘરમાંથી નીકળે તો માં કહે છે બેટા કદાચ આ છેલ્લી મુલાકાત હોય, ખુદાફિસ. એવા દિવસો જોયા છે, એવા દિવસો જોયા છે કે અઝાદારીએ હુસેન વાસ્તે જાય, ઘરમાં ખુદાફિસ કરીને જાય તો મા બાપને એમ લાગે કે બસ આ જાને કે કરબલા ગયો છે, પાછો આવે તો અલ્હમ્દુલિલ્લાહ, ના આવે તો એની ફાતિયા પડશે. એવા દિવસો જોયા છે આપણે, એવા દિવસો જોયા છે કે રસૂલે ખુદા મુહમ્મદે મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ મક્કામાં એવી હાલત થઈ ગઈ હતી મુસલમાનોની, ત્રણ ટક મૂકો એક ટકનો ખાવાનું પણ નહીં રસૂલને મૂક્યા. કસમ ખુદાના, એ ટેસ્ટ અગર આપણા ઉપર આવે અને આપણે અટળ ઊભા રહીએ, મુસ્તકીમ રે અને કે યા હુસેન હું તમારી સાથે છો, તો એક ટીક પારે આપણે. ટકનું ખાવાનું નહીં, ખાલી ઈ નહીં, બોલવાની પણ પાબંદી. ઈ રસૂલના ટાઈમે મુસલમાન ખાલી ઊભા રહી યા ઊભા થઈને કે આ રસૂલ છે, આ મુહમ્મદ રસૂલુલ્લાહ છે, કાફી છે. ઓલા કને સવારથી રાત ઓલા જમીનમાં જ્યાં કોઈ ગોશનો કટકો પડ્યો હોય ને એ સેકાઈ જાય, એ જમીનમાં સુરાવી અને પાણા રાખે, ઓલા કપ પથરા રાખી. એવી તકલીફો આપણે જોયા છે. અલ્લાહ ના કરે, નથી કહેતો કે આપણે જોઈ ના, આપણે કમ્પેર કરે કે મુસીબતોનો સામનો કરવાની તાકાત છે આપણામાં, ન હોય તો મારા ભાઈઓ ઈ ઈમાનની તાકાત બહુ વીક છે, ઈ ઈમાન બહુ સ્ટ્રોંગ નથી. આપણે મોમિન પોતાને કે હયાતન તૈયબા, આને હયાતન તૈયબા ન કહેવાય કે જે ઇન્સાનમાં તાકાત ન હોય કોઈ ચીજ બેર કરવાની. આજે હું તમને કહું, આપણી ઔલાદોને પારે છે, આપણી ઔલાદ ફાસ્ટ ફોરવર્ડ વાળા છે, આમ મોબાઈલ હોય, મોબાઈલ ડાઉનલોડ થતો હોય કોઈ પણ પ્રોગ્રામ, ઓલાકામાં પેશન્સ નથી. ઓલો ગોલ ગોલ ફરતો હોય ને ડાઉનલોડ થતા હતા ને, બફરિંગ ને બફરિંગ, પેશન્સ નથી એ હદ સુધી. વોટ્સઅપ લખે જવાબ ન મળે એટલે ઓલો માણસ ગયો. દે આર એટ ધેટ લેવલ. આપણી ફરજ છે, આપણી ફરજ છે આ ઔલાદોને શીખારે. દુઃખોના દિવસો પણ આવશે બેટા, એવી રીતના મોટા કરે એ ઔલાદને કે જ્યારે મોટા થાય અને કોઈ જાતની મુસીબત ઓલાક પર પડે તો ઇમામ હુસેનને યાદ કરે, શિકાયત ન કરે, મોઢામાં શિકાયત ન કરે, અઝાદારી ઇમામ હુસેન કરે. આજના બચ્ચાઓ અનફોર્ચ્યુનેટલી લાડ પ્યારથી આપણે મોટા કરે છે, લાડ પ્યારથી મોટા કરે છે. પાણી માંગે તો આપણે દૂધ આપી દે, છે કે નહીં? મારી પાસે ઔલાદ છે, હું શા માટે તમારી વાત કરું એકલાની? આપણે બધા સાથે છે, આપણે બધા પૂછે કે એ ઔલાદ મોટી થશે, મુસીબતનો સામનો નહીં કરી શકે, અંત શું આવશે, કોમની બકા કે કોમનો અંત? આપણે જોઈ, વી હેવ ટુ થિંક. પેશન્સ નહીં હોય, સામનો કરવાનો તાકાત ન હોય મુસીબતનો, તો ડેફિનેટલી ડાયરેક્શન અલગ છે. હુસૈનીનો ડાયરેક્શન આ છે, મુસીબતનો સામનો કરવાની તાકાત ન હોય એનો ડાયરેક્શન આ છે. સલુ આલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. રસૂલે ખુદા મુહમ્મદે મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ આ હદીસ જ્યારે હું પરું છું, કસમ ખુદાના મારા રૂવાંટા ઉભારી જાય છે. મને થયું
બહુ વિચાર કર્યો, હસી આ રસૂલની હદીસ લ્યાઉં કે ન લ્યાઉં, પણ રસૂલની હદીસ છે, મારું કામ બલાગ છે, તમને કહું છું, પોતાને સંભળાવું છું, પોતે સાંભળું છું. રસૂલે ખુદા કહે છે, જાણી લ્યો મારી કોમ જે મારા પછી આવવાની છે, મારી કોમ જે મારા પછી આવવાની છે, ઓલાકાને લપેટમાં આવશે, લપેટવામાં આવશે. જાણે કે કપરાને કપરાથી આપણે લપેટે નહીં, લપેટવામાં આવશે. સેનાથી? મુસીબતોથી. એવી મુસીબત કે એ મુસીબત તરફ જોઈ તો એને ખાલી રાતની અંધેરી દેખાય. એવી મુસીબતથી એમને લપેટવામાં આવશે. એ ત્યારે એ ઇન્સાન સવારના મોમિન તરીકે ઉભો થશે, રાતના કુફર કરીને સૂશે, અને રાતના ઈમાનની સાથે સૂશે, સવારના કુફરના બોલ મોઢામાં હશે. એ જમાનો આવશે. આવી ગયો છે કે નહીં? છે કે નહીં? શા માટે હું માલિક તને ન મળેલા 7 બિલિયનમાંથી આ બધા કરોડો મને પકડ્યો તું? શા માટે હું? આ સવાલ હંમેશા કરે છે આપણે. કમાલની વાત એ છે કે આ સવાલ કરબલાના મેદાનમાં એક નથી કર્યો, કોઈ ઉફ નથી કર્યો, ન ખાવાનું ન પીવાનું, તકલીફ ઉપર તકલીફ. એવું નહીં કે ઇમામ હુસેન ખાલી સામનો કર્યા, જનાબે સકીના પણ સામનો કર્યો, જનાબે અલી અસગર પણ સામનો કર્યા. જે ઇન્સાન આપણે કોઈ કે જે ઇન્સાનમાં એટલી તાકાત ન હોય આવા દુઃખોના સામનો કરવાને, એ લોકો પણ સામનો કર્યા. ઓફ ન બોલ્યા, નો કમ્પ્લેન્સ. આપણામાં એ છાતી છે કે આપણે હંમેશા અલ્લાહને આંગળી ચીંધીને કહેશું, યા અલ્લાહ તારી રહેમત ક્યાં ગઈ? કારણ કે આપણે એક જ આયત લઈને ફરે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અલ્લાહ રહમાન છે રહીમ છે, બીજી બધી આયત જાણે કે આપને યાદ નથી રાખતા. એક જ ઈ બસ, અલ્લાહ રહમાનુર રહીમ છે. રહમાનુર રહીમ તો છે, પણ સાથે સાથે કહાર પણ છે, જબ્બાર પણ છે. એ યાદ કરે આપણે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા દુનિયામાં મોકલાયો છે તો હરેક ઇન્સાનને ટેસ્ટ કરવાનો જ છે. સલુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તમારો ભાઈઓ, આપણે આ બધા ટેસ્ટ સામે આવે તો શું કરે આપણે? સોલ્યુશન શું છે? પોતાને આપણે સધિયારો કેવી રીતના લઈએ? કારણ કે હું ખાલી એક ભાગ વાત કરીશ, બીજો ભાગ ન આપું, સોલ્યુશન ન આપું તો પછી મદલીસ કામિલ ન કહેવાય. પહેલી ચીજ, જ્યારે પણ મુસીબત આવે, કોઈ બી મુસીબત આવે, એક ચીજ ધ્યાનમાં રાખી લે કે હું એકલો નથી, એમાં શાંતિ વર્ષે. હું એકલો નથી. અગર મારા ઘરમાં કંકાસ હોય, અલ્લાહ ન કરે, અને એ કંકાસથી મને બહુ તકલીફ પહોંચે છે, તો ન સમજે કે મારા જ ઘરમાં છે, બીજાના ઘરમાં નથી, બીજાના ઘરમાં છે. અગર મારી રોજીમાં તંગી હોય, હું તંદુરસ્ત હોઉં, કમાની તકલીફથી આવતી હોય, તો તું એકલો નથી, બીજાએ છે. અગર મારા મેઝ ઉપર 3 ટકનું ખાવાનું નથી, વિચ ઇઝ ઇમ્પોસિબલ આપણી કોમમાં, ઇમ્પોસિબલ, કેટલા જણા કહી શકશે કે મારા ટેબલ ઉપર 3 ટક ખાવાનું નથી? પણ છતાંય આપણે કહે તો આપણે એકલા નથી, કોક બીજાના ઘરે 1 ટક પણ ખાવાનું નથી, તો આપણે એકલા નથી. જ્યારે પણ મુસીબત થાય તો યાદ રાખજો, એ જ રહેમાનો રહીમ તમારો પણ છે, એનો પણ છે. તમારો સોલ્યુશન અગર દેશે તો ડેફિનેટલી એનો સોલ્યુશન પહેલાં દેવાય ને, પછી મારો સોલ્યુશન. મારાથી વધારે તકલીફ ઈમાં ઈ છે. તો કોઈની પણ કોઈ બી બીમારી હોય, અલ્લાહ ન કરે, અલ્લાહ ન કરે, આપણે જરાક હોસ્પિટલમાં નજર કરે કે જે રૂમમાં હું છું, બીજા રૂમમાં કોણ છે, એ મોતની ગરીએ છે, એની કોઈ દવા નથી. મારી તો દવા છે, શાયદ
ચાર પાંચ દિવસ પછી ઘરે હાયલો જઈશ, શાયદ વીક પછી તકલીફ જે પડે છે એ તકલીફ દૂર થશે. તો યાદ રાખે કે હું એકલો નથી, નંબર વન. નંબર ટુ, કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કુરાન શરીફમાં કહે છે કે જે કોઈ તકલીફ તમને આપીશ, તમારી પહોંચની તકલીફ આપીશ, જેટલી તમારી કેપેસિટી છે એટલી જ આપીશ. હું અલ્લાહ છો, અન્યાય કરીશ અગર તમારી કેપેસિટીથી વધારે તમને તકલીફ આપીશ. કુરાનમાં કહે છે લા યુકલ્લિફુલ્લાહુ નફસન ઇલ્લા વુસઅહા, કોઈ બી તકલીફ તમને નહીં આપું જે તમારી કેપેસિટીની બહાર હોય. વોટ ઇઝ યોર કેપેસિટી, એટલી જ તકલીફ તમને આપીશ. અગર આપણને લાગે કે આ તકલીફ તો બહુ મોટી છે, માલિક મારાથી સન નથી થતું, ત્યારે જ પોતાને કે હું અલ્લાહની નજરમાં મારો પોટેન્શિયલ વધારે છે એટલે અલ્લાહ મને આ તકલીફ આપી છે, બીકોઝ માય પોટેન્શિયલ ઇઝ મોર. અધરવાઇઝ અલ્લાહ સુબહાનહુ વ તઆલા એટલી તકલીફ તમને નહીં આપે. જ્યારે એ તકલીફ દૂર થઈ જાય ત્યારે આપણે યાદ કરે, આહ કેવી હાલત હતી, અલ્હમ્દુલિલ્લાહ આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. નંબર થ્રી, અગર કોઈ બી તકલીફ હોય, કોઈ બી હોય, કોઈ બી મુસીબત હોય, એક જ સવાલ પોતાને કરે, આ 2021 આ ઓગસ્ટનો મહિનો મને આ તકલીફનો સામનો કરવો પડ્યો. હવે આપણે યાદ કરે અરે આ પોતાને કે 2022 ઓગસ્ટમાં એ તકલીફ વિલ ઇટ મેટર, અગર હયાતી મળી અને બેસીને પછવારે જોયા તો આપણે કહેશું એ મને તો થયું, આ તો પહાડ છે. વોટ આઈ ગયું, ટાઈમ હિલ્સ, ટાઈમ ગીવ ટાઈમ, ટાઈમ ટાઈમ હિલ્સ. વર્ષ પછી એ તકલીફ કોઈ જાતની વેલ્યુ નહીં રાખે, કોઈ જાતની તાકાત નહીં હોય. આપને એમ લાગશે અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ, ગયા વર્ષે આ હાલત હતી, આજે જો આ હાલત છે, નો પ્રોબ્લેમ. બીજી કોઈ પણ તકલીફ આવે અલ્લાહ સુબહાનહુ વ તઆલા એ તાકાત આપશે કે એનો સામનો કરે. સલો આલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એક બીજી વાત, નંબર ફોર, કોઈ બી તકલીફ આપણા ઉપર આવે તો યાદ રાખે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જોઈ છે, રકીબ છે, બસીર છે, અલીમ છે, એના નોલેજમાં છે, એની નજરની સામે જે છે. એટલે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કરબલાના મેદાનમાં શું કહે છે, જનાબી અલી અસગરને હાથમાં લઈ એવી કોઈ મુસીબત તો કોઈનો કોઈને સામનો ન કરો પડ્યો જે ઇમામ હુસૈનને કરવો પડ્યો. ઇમામ હુસૈન જનાબી અલી અસગરને હાથમાં લઈ શીશમાં અલી અસગરને પાણી પીરાવા જાય છે, એને એમ ખબર છે કે આને પાણી નહીં મળે, આ શહીદ થઈને આવશે, છતાંય આત્મા પકડીને જે મુસીબતનો સામનો ત્યારે ઇમામને કરવું પડ્યું બહુ મોટી હતી. એટલે એ જ્યારે જનાબી અલી અસગરને લઈને પાછા આવે છે તો આપણે ઓલું અમલ કરે છે, ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી, શા માટે સાત ફેરે આગળ જાય છે, સાત ફેરે પછવારે જાય છે, પોતાને પૂછે છે હું રબાબને અલી અસગર કેવી રીતના આપીશ. એ ત્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નજર કરે છે આસમાન ઉપર અને કહે છે માલિક અગર મારામાં તાકાત છે આજે આનો સામનો કરવો, માલિક એક જ કારણ છે, કારણ કે તું જોઈ છે, બસ તું જોઈ છે, તને ખબર છે, અને તને ખબર છે મારા હસ્તે કાફી છે. માલિક અગર તને ખપતું હોય કે આનો સોલ્યુશન કોઈ બીજી રીતે થશે તો તું કરીશ, મારામાં એ તાકાત એ છે કે હું તને જોઉં છું અને તું મને જોઈ છે. સલો આલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એટલે જ્યારે નબી યાકૂબના બચ્ચા એમના બાબા પાસે આવે છે તો બાબાને કહે છે શા માટે રોવો છો આટલું, આટલો ગમ કરો છો, તમારી આંખની નૂર હાઈલી જાય છે. ગુનો કોનો હતો? ઈજ બચ્ચા. ઈજ બચ્ચા દસ બાબા પાસે આવીને કહે છે કેમ રો છો, હાલાંકિ વાંક મોટો ઓલાકાનો, નબી યુસુફને કુવામાં નાખવાવાળા ઓલાકા,
નબી યાકૂબ રોય છે, આટલો દુઃખ તમારી પાસે. તો બાબા કહે છે, કાલા ઇન્નમા અશકુ બસ્સી વ હુઝની ઇલલ્લાહ. મારી ઔલાદ સાંભળો, મારી ઔલાદ સાંભળો, કે હું જે શિકાયત કરું છું, મારા દુઃખો અને જે કોઈ મને તકલીફો પહોંચી છે, તો ખાલી સિર્ફ અલ્લાહ સુબહાનહુ વ તઆલાને. વા અઅલમુ મિનલ્લાહી મા લા તઅલમુન, અને જાણી લ્યો કે જે મને ખબર છે અલ્લાહ તરફથી, તમે લોકોને ખબર નથી. કારણ કે અલ્લાહને બધી વાતની ખબર છે, બસ એને ખબર છે, મારા હસ્તે કાફી છે. શા માટે? وَنَحْنُ أَقْرَبُ إِلَيْهِ مِنْ حَبْلِ الْوَرِيدِ. اللہ سبحانہ وتعالی کہے چھے سورہ قاف ماں کہ امیں تمہارا لوکانی آ جگلر وین چھے اینا تھی قریب چھے. تو امیں ایکلا نہ تھی، یعنی کہ آپ رے ایکلا نہ تھی، آ تکلیفوں ماں ڈگلے پگلے اللہ سبحانہ وتعالی نی نجر چھے، اللہ سبحانہ وتعالی نے خبر چھے. نمبر فائف، بہو امپورٹنٹ فائنل. અને મારી ઔલાદને હંમેશા કહું، કોઈ બી મજલિસ હોય, લેક્ચર હોય, કોઈ ક્લાસમાં હું એક ચીજ આ હંમેશા બયાન કરું કે જ્યારે પણ કંઈ ખરાબ થાય ને, ખરાબ કોઈ બી તકલીફ આવે ને, બે રકાત નમાઝ પડજો અલ્લાહની. શા માટે? જાણી લ્યો ખરાબ પછી સારું થવાનું છે અને થવાનું જ છે. ગુડ વિલ ડેફિનેટલી કમ. શા માટે? હું નથી કહેતો, અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે ઇન્નમાઅલ ઉસ્ર યુસ્રા. હરેક ઉસ્ર પછી, હરેક તકલીફ પછી રાહત છે. રાહત કન્ફર્મ હું નથી કહેતો, બે ફેરે કે છે ફઇન્નમા અલ ઉસ્ર યુસ્રા, ઇન્નમા અલ ઉસ્ર યુસ્રા, બે ફેરે પડે છે આપણે, કુરાનમાં છે કન્ફર્મ. કાંઈ પણ ખરાબ થાય, નો ગુડ ઇઝ રાઉન્ડ ધ કોર્નર. જાણી લ્યો નજાત, સોલ્યુશન પ્રોબ્લેમ્સ નો, કઈ પણ સોલ્યુશન ઇઝ રાઉન્ડ ધ કોર્નર. ડોન્ટ ગીવ અપ હોપ. દેટ ઇઝ ધ ટાઈમ જ્યારે ઇન્સાનને લાગે કોઈ નથી મારી પાસે, ત્યારે દુઆ હમઝા સુમાલી, જે આપણા ચોથા ઇમામ, ઇમામ ઝૈનુલ આબિદીન સલાવાતુલ્લાહ વસલામુ અલૈહી, એ શું કહે છે? અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા ઈમાનન તુબાશિરુ બિહી કલ્બી. એવો ઈમાન દે યા અલ્લાહ જેનાથી કલ્બને ખુશી આવે, બશારત મળે. વ યકીનન સાદિકન, એવો યકીન આપ, હક અને સિદ્કનો યકીન આપ. હત્તા આલમુ અન્નહુ લન યુસીબની ઇલ્લા મા કતબલી, કે મને કોઈ મુસીબત નહીં થાય એવો યકીન દે. કોઈ બી મુસીબત નહીં થાય સિવાય કે તે લખી આપ્યું છે કે આ થશે એટલે થશે. બસ એવો યકીન દે મને કે હું એકલો નથી, હું તારી સાથે છું, તું મારી સાથે છો. એકલો આ રસ્તો પાર નથી કરવાનો, આપણે સાથે છીએ. તો માલિક તું મને મૂકજે નહીં. તને એમ લાગે કે હું આ તકલીફનો સામનો કરવા વાસ્તે મારામાં તાકાત છે, માલિક બસ કાફી છે, મને તું એ તાકાત દેતો રે, હું એ તકલીફને સન કરતો જઈશ, એનો અજર તારા ઉપર મૂકું છું. કારણ કે મને ખબર છે એ તકલીફ પછી યુસર છે, તકલીફ પછી રાહત છે. સલો આલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અબા અબ્દુલ્લાહ અલ હુસૈન કરબલાના મેદાનમાં કેવી તકલીફોને સામને કર્યા છે, ક્યાં દુઃખો નથી જોયા. કોઈ બી હિસ્ટોરિયન જ્યારે તમે મક્તલને વાંચો, મક્તલમાં તો મક્તલમાં એવો કોઈ પેજ નથી જેમાં ગમ ન હોય, કોઈ પેજ નથી. નફાસુલ મહમૂમ તમે જ્યારે ખોલો વાંચો, કોઈ પેજ નથી જેમાં આંસુ ન ટપકે ઇન્સાનના, કોઈ પેજ નથી. એ તકલીફ એટલે ઇટ્સ નોટ ડિસ્ક્રાઇબેબલ. એ ખાલી આપણે તસવ્વુર કરે થોડું ઘણું, જરાક આપણે માઇન્ડમાં કરી શકે, બસ એ સામનો કરવાનો તો દૂરની વાત છે. આ 72 એવા હતા જે ઇમામ હુસૈન કે ન મારા પહેલા મારા નાનાને મહિલા છે, ન મારા બાબાને મહિલા છે, ન મારા ભાઈને મહિલા છે, ન કોઈને મળવાનું છે. કન્ફર્મ
કારણ કે જે તકલીફો એ લોકો સામનો કર્યો છે, ઇમ્પોસિબલ. એટલે આજે ખુતબામાં શું સાંભળ્યા કે 1400 વર્ષ વટાઈ ગયા, હજી રોતા આવ્યા છે, બીજા 1400 વર્ષ જશે. આ હરારત જે છે દિલમાં બંધ નહીં થાય, આ જવાનું છે, હાલવાનું છે. કારણ કે ઈમાનની અલામત છે, હરારત ઈમાનની અલામત છે કે ઇમામ હુસૈનની તકલીફને હંમેશા યાદ કરે. પણ કદી તમે જોયા છો ઇમામ હુસૈનને શિકાયત? તો દૂરની વાત. જે દુઆએ આરાફા પરીને ગયા ને ઇમામ હુસૈન, એ દુઆએ આરાફા, કસમ ખુદાના, એ દુઆએ આરાફા એક આખો રિલિજન છે, આખો રિલિજન. તૌહીદ અગર જાણવું હોય તો દુઆએ આરાફા. ઓનેસ્ટલી આપણી પાસે ટાઈમ ન હોય આખી દુઆ પૂરવાનો, નો પ્રોબ્લેમ. આરાફાના દિવસો પોતા ઉપર એમ સમજો વાજીબ છે, હું નથી કહેતો વાજીબ છે, પણ પોતા ઉપર વાજીબ કરે કે એ દુઆને આપણે સાંભળે, સમજે, આપણે દેખાશે અલ્લાહ એટલે કોણ. એ દુઆ આરાફાત પછી કોશિશ કરે, બે બે લાઈન, ત્રણ ત્રણ લાઈનને આપણી જિંદગીમાં ઉતારે, આપણી ઔલાદોને શીખારે. આ ઇમ્પોર્ટન્ટ દુઆ છે દુઆ આરાફામાં. ઇમામ હુસૈન કહી દીધા કે એ કોણ છે, એના વાસ્તે અલ્લાહ સુબહાનહુ વ તઆલા. એ જ ઇમામ કોઈ બી તકલીફ થઈ, કરીમ ઇબને કરીમ હતા, હંમેશા રહમની સાથે બધેને એ જોયા અને બધે સાથે વર્તાવ રહમનો રાખ્યા. હત્તા કે જ્યારે જનાબે હોર એમને રોકે છે, ઇમામ હુસૈનનો વર્તાવ કેવો હતો? તમે જ્યારે હિસ્ટ્રી વાંચો તો તમને ખબર પડશે, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પહેલેથી પાણીના જે મશકીઝાવ હતા એ ભરી ભરીને લઈ ગયા. ખાલી એ નહીં, એક્સ્ટ્રા પાણી લઈ ગયા. અસહાબને ઔલાદને ખબર ના હતી શા માટે આટલું બધું પાણી લઈ જાઓ છો. ઇમામ કે ગરમી બહુ છે, તમને ખપશે આ પાણી, લઈ જાઓ. એક્સ્ટ્રા પાણી લઈ ગયા. ઇમામને ખબર હતી હુરનો સામનો થશે, અને હુરને હું તબલીગ કરવાનો આ બેસ્ટ છે કે હુરને હું આવી રીતના તબલીગ કરીશ, કાંઈ નહીં કોઈને. હુરની લશ્કરને, ખાલી લશ્કર નહીં, ગોરાઓને પણ પાણી પેટ ભરીને પર્યાવા ઇમામ. જ્યારે લગામમાં હાથ નાખે છે હુર, ઇમામ એને કહે છે કે તમારી માં તમારા ઉપર ગમ કરે ના. હુરનો જવાબ શું હતો? બસ એ કાફી છે જાણવાને ઇમામ હુસૈન અલૈહિસ્સલામને તકલીફ કેટલી પહોંચી, ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો મરતબો શું હતો. જનાબે હુરની એક જ જવાબ હતો, એક જ, મૌલા કાશ, કાશ તમારી માં ફાતેમા ઝહરા ના હોત, કાશ. હું તમને કહેતે, હું તમને જવાબ આપતે. એ જ હુર કરબલા લઈ જાય છે. હવે વિચાર કરો હુરની હાલત. બચ્ચાઓ જે હેરાન થયા, જનાબે હુર પોતાને કોસે છે. ઇમામ હુસૈનની જે હાલત હતી એ પોતાને કોસે છે. કરબલામાં એ જોયા રાખ્યા, પહેલી બીજી દસમી તારીખ સુધી બધું જોયા રાખ્યા કે વાંક મારો છે. નવમો દિવસ જ્યારે થયો તાસુઆ, નવમો જ્યારે દિવસ આવ્યો મુહર્રમનો, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે જનાબે અબ્બાસને, જા એક દિવસને મોહલત માંગી આવ. શા માટે? ખાલી ઇબાદત વાસ્તે? ના. ઇમામ પાસે ઇલ્મ ગઈબ છે. આ જે લોકો બેસીને યુટ્યુબમાં જે નાખે છે કચરો મૂકી દો લાકાને, ઇમામ પાસે ઇલ્મ ગઈબ છે. ઇમામ એક દિવસ માંગણી કરી રહ્યા, એમને ખબર છે એમના ખાસ મહેમાન કાલે અશુરના દિવસે આવવાના છે. આ બધી સુધી એક એક્ઝામ્પલ મૂકવાનું હતું ઇમામને, એક મોટો લેસન કે બીજા એકબીજાને આપણે માફ કેવી રીતના કરી શકે. ઇકરબલાના મેદાનમાં એક મોટો લેસન મૂકીને ગયા છે. દસમી તારીખ પહેલા જે રાત હતી આશુરની, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કુરાનની તિલાવત કરે છે, ઇબાદતોમાં મશગુલ છે, સિલે રહમમાં મશગુલ છે ઇમામ. પણ નાના નાના બચ્ચાઓથી સન્નતિતા, તો એ જમીન એટલી ગરમ હતી, એટલી ગરમ હતી. તમને ખબર છે હાલત શું? ઉમરે 7 અને શિમર મલઉન, ડોલ પાણીના ડોલ લઈને જમીનમાં રાખતા તા કે ઓલા ગોરાઓના જે પગ છે બરી ન જાય, એવી ગરમી હતી. એ બચ્ચાઓની હાલત શું?
હોર સાંભળે છે, ઉપર નીચે સફા મરવા કરે છે, જેમ ઇમામ હુસૈન તરફ જાય છે અને સાંભળાય છે અલ આતશ અલ આતશ, બચાવની રાર, દર્દનાક રાર હતી બચાવની, કે અલ આતશ બહુ છે જનાબે, હોર થી રહેવાનું નહીં. સુબે આશૂર એના દીકરાને કહે છે, દીકરા બસ મારાથી હવે સન નહીં થાય. અમારે સાતને પૂછે છે કે તું હુસૈનને મારવા જઈશ ખરેખર? એ કે હા, મેં મારવાના છે. બસ હોરને એનો જવાબ મળી ગયો. એક બાજુ જહન્નમ, એક બાજુ જન્નત, એક બાજુ દુનિયા, એક બાજુ રસૂલની ખુશી અને રીઝા. હોર કે ના, બસ હું જાઉં કેવી રીતના? ઇમામનો સામનો કેમ કરું? આ બચ્ચા રરે છે અલ આતશ, ઇમારો વાંક, હું કેવી રીતના જાઉં? જો તમે હાથ બાંધે છે, દીકરાને કહે છે મારું મોઢું બંધ કર, ચહેરા ઉપર ટુકરો અને નિકાબ રાખ, હું એવી રીતના જાઉં જાણે કે એક સ્લેવ હું. સ્લેવ હોર આવે છે, ઇમામ હુસૈન જનાબે અબ્બાસને કહે છે જાઓ બાર, મારા મહેમાનને આવકાર આપો. જનાબે હોર પહોંચે છે ખૈમાગામાં, ઇમામ હુસૈનના પગ ઉપર પોતાને ફેંકે છે અને કહે છે, મૌલા મને માફી મળી શકશે કે નહીં? હું માફી તો માંગુ છું પણ મને ખબર નથી આવો ગુનો મારો માફી મળશે મૌલા. ઇમામ બે હાથથી ઊંચા કરી કે છે, હોર જાય હું નહીં, મારા દાના રસૂલ અને મારા ખુદા અલ્લાહ સુબહાનહુ વ તઆલા બધાય તને માફ કરી આપ્યા છે. હોર કે બસ મને આજ ખપતું, તું મને મોકો દો કે હું મેદાનમાં જાઉં, પોતાની જાન તમારી તરફ નિસાર કરું. ઇમામ કે ક્યાં જાઓ છો? તમે તો મારા મહેમાન છો. મોલાય મુત્તકિયાન જેવા મેઝબાનની ઔલાદ ઇમામ હુસૈન, એના ઘરમાં પાણીનો ટીપો નહીં. હોરને શું પીરાવે, શું ખવરાવે, મહેમાનને શું આપે? હોર જાય છે મેદાનમાં, અશ્કિયા સામે લડે છે, છેવટે એને ઘેરી નાખે છે, ઈ ગોરામાંથી નીચે પડે છે, એક રાર પારે છે. ઇમામને શું કે છે ખબર છે? મોલા જલ્દી આવો, એક જ કારણે મને તમારી ઝિયારત જલ્દી કરી છે. ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. سورة المباركة الفاتحة.